ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 130 ઉપર જુઓ. લાકડીની રમત. અહીં મિઠુ કેટલીક લાકડીઓને ગોઠવે છે, તે કેવી રીતે ગોઠવે છે અને ઘડીઓ બનાવે છે એ આપણે જોઈએ. લાકડીની રમત. મિઠુ પાસે કેટલીક લાકડીઓ હતી, તેણે તેમને આવી રીતે ગોઠવી. તો જુઓ, આ મિઠુ પાસે કેટલીક લાકડીઓ છે, તે મિઠુ આ લાકડીઓને કંઈક આવી રીતે ગોઠવે છે. તો ચાલો જુઓ, એક વખત 5 = 5. તો મિઠુ એક લાકડીને 5 વખત ગોઠવે છે. કેટલી વખત ગોઠવે છે? 5 વખત ગોઠવે છે. એટલે કે એકને 5 વાર લઈએ તો કેટલા થાય? 5 થાય, બરાબર ને? તો 1 × 5 = 5. આગળ જુઓ, 2 × 5 = 10. હવે મિઠુ 2 લાકડીઓને 5 વખત ગોઠવે છે. તો 2 ને 5 વાર લઈએ તો કેટલા થાય? 10 થાય. એટલે કે 2 × 5 = 10. આગળ જુઓ, 3 × 5 = 15. 3 ને 5 વાર લઈએ તો કેટલા થાય? 15. 4 × 5 = 20. 4 ને 5 વાર લઈએ તો કેટલા થાય? 20 થાય. તો મીઠું આ રીતે લાકડીઓની ગોઠવણી કરે છે. આગળ જુઓ, પછી તેણે તે લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે ગણ્યું. તેને જવાબ મળ્યો કે 4 × 5 = 4 × 5 = 20. મીઠું લાકડીઓની ગોઠવણી કરે છે અને લાકડીઓ એકબીજાને કેટલી વખત પસાર કરે છે તે તેણે ગણ્યું. તો એને કેટલો જવાબ મળે છે? તો તે 4 × 5 એટલે કે 4 લાકડીઓને 5 વખત લે છે. એટલે કે 4 ને 5 વાર લે છે. તો કેટલો આવ્યો જવાબ? 4 × 5 = 20. એટલે કે 4 ને 5 વાર લઈએ તો કેટલો આવશે જવાબ? 20 આવે. એટલે કે 4 × 5 = 20. તો આ જવાબ મીઠુને મળે છે. તો મીઠું અહીં લાકડીઓની ગોઠવણી કરીને 5નો ઘડિયો બનાવે છે. કોનો ઘડિયો બનાવે છે? 5નો ઘડિયો બનાવે છે. ચાલો હવે આગળ જુઓ. ચાલો 2નો ઘડિયો લાકડીઓની મદદથી બનાવીએ. તો હવે આપણે 2નો ઘડિયો જોવાના છે. તો જુઓ, અહીં લાકડીઓ ગોઠવીને આપી છે, બરાબર? તો જુઓ, અહીંયા 1 × 2 = 2. 1 × 2 એટલે કે 1 લાકડીને 2 વાર લઈએ તો કેટલા થાય? 2. એટલે કે 1 × 2 = 2. 2 × 2 = 4. 3 × 2 = 6. 4 × 2 = અહીં આપણે જવાબ શોધવાનો છે. તો આપણે 4 લાકડીને 2 વાર લઈએ તો કેટલા થાય? 4 × 2 એટલે કેટલા થાય? 8. તો 4 × 2 = 8. તો અહીંયા આપણે લખશું 8. આગળ જુઓ, 5 × 2 = ચાલો 5 લાકડીને 2 વાર લઈએ તો કેટલા થાય? 5 × 2 એટલે કેટલા થાય? 5 × 2 = 10. ચાલો જુઓ, અહીંયા આ લાકડીઓમાં જુઓ ગોઠવેલી છે ને, ગણો જોઈએ કેટલા થશે. 6 ને 2 વખત લઈએ તો 6 × 2 = 12, બરાબર ને? તો અહીંયા આપણે લખશું 12. આગળ જુઓ, 7 × 2 = ચાલો ગણતરી કરો, અહીંયા કેટલો આવશે જવાબ? 14. એટલે કે 7 ને 2 વાર લઈએ તો કેટલા થાય? 14. તો 7 × 2 = 14. આગળ જુઓ, 8 × 2 = 8 ને 2 વખત લો, કેટલા થાય? 8 લાકડીને 2 વાર ગોઠવો, કેટલા થશે? ગોઠવો જોઈએ 8 લાકડીને 2 વાર, કેટલી થાય છે ગણો જોઈએ? 16, બરાબર? તો 8 × 2 = 16. આગળ જુઓ, 9 × 2 = ચલો હવે બોલો જોઈએ, 9 ને 2 વખત લઈએ તો કેટલા થાય? 18. તો 9 × 2 = 18. અહીંયા આપણે લખશું 18. હવે આગળ જુઓ, 10 × 2 = બોલો જોઈએ, હા તો સમજ પડી ને?
दस गुणिया बे बराबर कितना थसे? दस ने बे वक्त लो, जुओ अहीं लाकड़ियों में गणतरी करो, बराबर छे तो दस गुणिया बे बराबर वीस, बराबर। तो मित्रों तो अहीं आपणे लाकड़ीओनी मददथी बे नो घड़ियो बनाव्यो। तो मित्रों एवी ज रीते तमारे तमारी नोटबुक में छ नो घड़ियो लाकड़ीओनी गोठवणी करीने बनाववानो छे। चलो आगे जुओ, तमारा पाठ्यपुस्तकना पाना नंबर 131 ऊपर जुओ, घड़ियानी मददथी खरीदी। हवे आ बधी वस्तुओनी किंमत केटली थशे? हवे घड़ियानी मददथी वस्तुओनी खरीदी करवानी छे, एटले के वस्तुओनी किंमत आपणे शोधवानी छे। तो जुओ, चार चॉकलेटनी किंमत खाली जग्या रुपया थाय। तो जुओ अहीं चॉकलेट आपेली छे, दरेकना बे रुपया, एटले के एक चॉकलेटना बे रुपया। आपणे चार चॉकलेटनी किंमत शोधवानी छे। तो जुओ अहीं चार गुणिया बे करो, तो चार गुणिया बे करो केटलो आवशे जवाब? आठ। केटलो आवशे जवाब? आठ। केम आठ जवाब आवे? केम के एक चॉकलेटनी किंमत बे रुपया छे, तो चार चॉकलेटनी किंमत आठ रुपया थाय। चार दू आठ, बराबर ने? आपणे घड़ियाळनो उपयोग करीने जवाब लखवानो छे। तो अहीं आपणे लखशू, तो अहीं जवाबमां लखशું આપણે આઠ। તો ચાર ચોકલેટની કિંમત આઠ રૂપિયા થાય। ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો જુઓ અહીંયા, દરેકના દસ રૂપિયા, એટલે કે એક પેન્સિલ બોક્સની કિંમત દસ રૂપિયા છે। તો આપણે ત્રણ પેન્સિલ બોક્સની કિંમત શોધવાની છે। તો ત્રણ ગુણ્યા દસ કરો, કેટલો આવશે જવાબ? ત્રણ ગુણ્યા દસ કરો, ત્રણ ગુણ્યા દસ, ચલો ત્રણ ગુણ્યા દસ કરો જોઈએ, ત્રણ દસ વાર ત્રીસ, બરાબર? તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ લખશું ત્રીસ, બરાબર ને? અહીંયા પણ આપણે લખી દઈએ જવાબ ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં જવાબ કેટલો લખ્યો? ત્રીસ રૂપિયા થાય। તો ત્રણ પેન્સિલ બોક્સની કિંમત ત્રીસ રૂપિયા થાય। આગળ જુઓ, દસ પેન્સિલ બોક્સની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। ચાલો દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલી થશે? એક પેન્સિલ બોક્સના દસ રૂપિયા છે, તો દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલી થાય? કેટલી થાય કરો જોઈએ? તો અહીંયા આપણે લખશું દસ ગુણ્યા દસ બરાબર, દસ ગુણ્યા દસ બરાબર કેટલો આવશે જવાબ? સો, બરાબર ને? તો દસ પેન્સિલ બોક્સની કિંમત કેટલી થાય? સો રૂપિયા થાય। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું સો રૂપિયા, બરાબર? આગળ જુઓ, નવ ફુગ્ગાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો અહીંયા જુઓ, દરેકના પાંચ રૂપિયા, એટલે કે એક ફુગ્ગાના પાંચ રૂપિયા છે, તો આપણે નવ ફુગ્ગાની કિંમત શોધવાની છે। ચલો અહીંયા લખશું આપણે નવ ગુણ્યા પાંચ બરાબર કેટલા આવશે જવાબ? નવ પચાસ પિસ્તાળીસ, તો અહીંયા આપણે લખશું પિસ્તાળીસ। તો અહીં ખાલી જગ્યામાં કેટલો જવાબ આવશે? પિસ્તાળીસ, નવ ફુગ્ગાની કિંમત પિસ્તાળીસ રૂપિયા થાય। આગળ જુઓ, પાંચ રમકડાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો જુઓ અહીંયા, દરેકના ચાર રૂપિયા, એટલે કે એક રમકડાની કિંમત ચાર રૂપિયા છે, આપણે અહીં પાંચ રમકડાની કિંમત શોધવાની છે। તો પાંચ ગુણ્યા ચાર કરો, ચલો પાંચ ગુણ્યા ચાર બરાબર કેટલો આવશે જવાબ? પાંચ ચોક વીસ, તો આપણે અહીંયા જવાબમાં લખશું વીસ, બરાબર? ખાલી જગ્યામાં કેટલા લખશું? અહીંયા કેટલા રૂપિયા આવશે? વીસ, બરાબર ને? પાંચ રમકડાની કિંમત વીસ રૂપિયા થાય, બરાબર? આગળ જુઓ, સાત મોહરાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય। તો જુઓ અહીંયા, દરેકના ત્રણ રૂપિયા, એક મોહરાના ત્રણ રૂપિયા છે, આપણે સાત મોહરાની કિંમત શોધવાની છે। તો ચાલો કરો જોઈએ, સાત ગુણ્યા ત્રણ કરો જોઈએ, સાત તાળી કેટલા? એકવીસ, તો અહીંયા આપણે લખશું સાત તાળી એકવીસ, તો જવાબમાં શું લખશું અહીં ખાલી જગ્યામાં? એકવીસ રૂપિયા, બરાબર ને? સાત મોહરાની કિંમત એકવીસ રૂપિયા થાય, બરાબર? મિત્રો આ રીતે ઘડિયાળની મદદથી વસ્તુઓની કિંમત શોધવાની છે।
તો મિત્રો તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 132 ઉપર જુઓ મહાવરો. તો જુઓ મહાવરો, પ્રશ્ન 1, નીચેની વિગતો પૂરી કરો. તો અહીંયા આપણે ઘડિયાળના આધારે આ ખાલી જગ્યા પૂરી કરવાની છે, એટલે કે આ આપેલી વિગત પૂરી કરવાની છે. તો એનો ઉપયોગ કરીને, ઘડિયાળનો ઉપયોગ કરીને. તો જુઓ 1 નંબરમાં 2 × 60 બરાબર ખાલી જગ્યા, તો 2 સતાંશ કેટલા થાય? 14. 2 નંબર 4 × 9 બરાબર ખાલી જગ્યા, 4 નવા 36. 3 નંબર 5 × 8 બરાબર ખાલી જગ્યા, શું આવશે જવાબ? 5 ગુણ્યા 8 કેટલા થાય? 40. 4 નંબર 10 × 6 બરાબર ખાલી જગ્યા, 10 6 કેટલા થાય? 10 6 60. 5 નંબર 5 × 9 બરાબર ખાલી જગ્યા, 5 નવા કેટલા થાય? 45. 5 નવા 45. તો આ રીતે ઘડિયાળનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. હવે જુઓ 6 નંબર 3 × 9 બરાબર ખાલી જગ્યા, 3 નવા 27. 7 નંબર 5 × 2 બરાબર 5 2 10. 8 નંબર 3 × 10 બરાબર 3 8 કેટલા થાય? 3 8 30. 3 10 = 30. 9 નંબર 2 × 8 બરાબર ખાલી જગ્યા, 2 8 કેટલા થાય? 16. આગળ જુઓ 10 નંબર 10 × 8 બરાબર ખાલી જગ્યા, 10 8 કેટલા થાય? 10 8 = 80. 10 8 = 80. તો આ રીતે ઘડિયાળનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂરી કરવાની છે, ખાલી જગ્યા લખવાની છે. ચલો આગળ જુઓ પ્રશ્ન નંબર 2, નીચેની પેટર્ન જુઓ અને તેને પૂર્ણ કરો. ચાલો તો અહીંયા જુઓ, અહીંયા આપણે પેટર્ન પ્રમાણે પૂર્ણ કરવાનું છે. તો શાનો ઉપયોગ કરવાનો છે? અહીંયા ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે ઘડિયાળની પેટર્ન જોવા મળે છે, બરાબર. શાની પેટર્ન જોવા મળે છે અહીંયા આપણને? ઘડિયાળની. તો 1 નંબરમાં જુઓ, 1 નંબરમાં જુઓ 3 6 9. તો અહીંયા કેટલાની ગણતરી છે? 3 3ની ગણતરી છે. કેટલાની ગણતરી છે? 3 3ની ગણતરી છે. કોના ઘડિયાળની પેટર્ન જોવા મળે છે અહીંયા આપણને? 3ના ઘડિયાળની પેટર્ન જોવા મળે છે. કોનો ઘડિયો છે અહીંયા? 3 3 1 3 3 2 6 3 4 9. આગળ ચલો 3 6 12, 3 5 15, 3 6 18. તો અહીંયા કોનો ઘડિયો છે? 3નો, એટલે કે અહીંયા 3 3ની ગણતરી કરવાની છે. કેટલાની ગણતરી છે? 3 3ની ગણતરી છે. ચલો 1 નંબરમાં જુઓ, 2 4 6 કેટલા આવશે? કેટલાની ગણતરી છે? 2ની. તો કોનો ઘડિયો છે? 2નો ઘડિયો છે. તો ચાલો 6માં 2 ઉમેરે કેટલા થાય? 8. 8માં 2 ઉમેરશું તો 10. 10માં 2 ઉમેરશું તો 12. મળી ગયો 2નો ઘડિયો. આગળ જુઓ 3 નંબરમાં કેટલાની ગણતરી છે? 10 10ની. કોનો ઘડિયો છે? 10નો. ચાલો 10 20 30. 10 ઉમેરો 30માં, 10માં 10 ઉમેરીએ તો 20, 20માં 10 ઉમેરીએ તો 30, 30માં 10 ઉમેરીએ તો 40, 40માં 10 ઉમેરીએ તો 50, 40માં 10 ઉમેરીએ તો 50, 50માં 10 ઉમેરીએ તો 60. બરાબર, કોનો ઘડિયો થયો? આ 10નો ઘડિયો થયો. આ જુઓ 4 નંબરમાં કેટલાની ગણતરી છે? 4 4ની ગણતરી છે, બરાબર ને? 4 4ની ગણતરી છે. કોનો ઘડિયો છે આ? કોના ઘડિયાની પેટર્ન છે? 4ના ઘડિયાની પેટર્ન છે. 4 8 12, કેટલા આવશે અહીંયા? 16. હવે ચલો ગણતરી કરીને ઉમેરો, કેટલા આવશે? 20. અહીંયા કેટલા આવશે? 24. બરાબર, કોનો ઘડિયો થયો? 4નો. આગળ જુઓ 5 નંબરમાં કેટલા છે અહીંયા? 5. કેટલાની ગણતરી લાગે છે તમને? 5 5ની ગણતરી છે. તો કોનો ઘડિયો, કોના ઘડિયાની પેટર્ન છે? 5ના ઘડિયાની પેટર્ન છે, બરાબર. ચાલો 5 10 15, કેટલા આવશે અહીંયા? 20. અહીંયા કેટલા આવશે? 25. કેટલા આવશે? 30. બરાબર, 5નો ઘડિયો થઈ ગયો. હવે આગળ જો 6 નંબરમાં કેટલાની ગણતરી છે અહીંયા? 30 30ની ગણતરી છે. કેટલાની? 30 30ની ગણતરી છે. તો કોનો ઘડિયો છે? કોના ઘડિયાની પેટર્ન છે? 30ના ઘડિયાની પેટર્ન છે. તો જુઓ 30માં 30 ઉમેરતા 60, 60માં 30 ઉમેરતા 90. હવે 90માં 30 ઉમેરતા જાઓ. ચલો કેટલા આવે? 120. ચલો 120માં 30 ઉમેરતા જાઓ. 150. 150માં 30 ઉમેરો. 180. મળી ગયા આપણા 30ના ઘડિયાની પેટર્ન. તો
तो मित्रों आ रीते अहींया आपणे गळ्याની પેટર્ન પૂર્ણ કરવાની છે। तो आ पेटर्न पूर्ण करवा माटे शेनो उपयोग करवानो छे, घड़ियाळनो उपयोग करवानो छे। चलो आगळ जुओ प्रश्न नंबर 3 गुणाकारना सत्यो। तो अहींया गाड़ी तमारे 1 થી 10 સુધીના ઘડિયાળનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો જુઓ 1 નંબર 8 ગુણ્યા 3 બરાબર ખાલી જગ્યા 8 ને 3 વડે ગુણો 8 કાઢી કેટલા થાય 24। તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખશું જવાબમાં 24। તો જુઓ 8 ગુણ્યા 3 બરાબર 24। આગળ જુઓ 2 નંબર 3 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 24। તો આપણે 3 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 24 આવે 8 बराबर। तो अहीं खाली जगह में लखशू 8 3 गुणिया 8 बराबर 24। 3 नंबर खाली जगह गुणिया खाली जगह बराबर 42। कई बे संख्या नो गुणाकार करिए तो जवाब 42 आए। कई बे संख्या छे 6 अने 7। तो अहीं आपणे लखशू खाली जगह में 6, अहीं केटला लखशू खाली जगह में 7। तो जुओ 6 गुणिया 7 बराबर 42। 6 7 42 अने 7 6 વાર પણ 42 થાય, એટલે કે 6 7 વાર પણ 42 થાય અને 7 6 વાર પણ 42 થાય। આગળ જુઓ 4 નંબર 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 40। તો 5 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 40 આવે 5 ને 8 વડે ગુણીએ તો જવાબ કેટલો આવે 40 આવે। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 8। તો 5 ગુણ્યા 8 બરાબર 40। આગળ જુઓ 5 નંબર 9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 54। 9 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 54 આવે 9 ને 6 વડે ગુણીએ તો જવાબ કેટલો આવે 54 આવે। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 6 બરાબર। જુઓ 9 ગુણ્યા 6 બરાબર 54। તો આ રીતે ઘડિયાળનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। આગળ જો 6 નંબર 5 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 35। 5 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 35 આવે 7 વડે બરાબર। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 7। 5 ગુણ્યા 7 બરાબર 35। 7 નંબર જો ખાલી જગ્યા ગુણ્યા 6 બરાબર 36। 6 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 36 આવે 6 ને 6 વડે ગુણીએ તો જવાબ આવે 36। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 6। 6 ગુણ્યા 6 બરાબર 36। 8 નંબર 10 ગુણ્યા 4 બરાબર ખાલી જગ્યા 10 ને 4 વડે ગુણીએ તો કેટલો જવાબ આવે 40। તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખશું 40। 10 ગુણ્યા 4 બરાબર 40। 9 નંબર જુઓ ખાલી જગ્યા ગુણ્યા 9 બરાબર 36। 9 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 36 આવે 4 વડે। તો 9 ને આપણે 4 વડે ગુણીએ તો જવાબ આવે 36। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 4। 4 ગુણ્યા 9 બરાબર 36। 10 નંબર ખાલી જગ્યા ગુણ્યા 7 બરાબર 28। તો આપણે 7 ને કેટલા વડે ગુણીએ તો જવાબ 28 આવે કેટલા વડે ગુણ્યા 7 ને તો જવાબ 28 આવે 4 વડે। તો અહીંયા ખાલી જગ્યામાં લખશું 4। 4 ગુણ્યા 7 બરાબર 28। તો મિત્રો આ રીતે ઘડિયાળનો ઉપયોગ કરીને આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। તો મિત્રો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।